આજે આપણે એકદમ અલગ ટાઈપના પીઝા પોટ પાઈ લેવાના છે. તો સૌથી પહેલા એના માટે શું કરીશું આપણે? એના માટે પહેલા આપણે ડો બાંધવાનો છે એ લઈ લઈએ. હા, ડો માટે 125 ગ્રામ મેદો લીધેલો છે. પીઝા માટેનો લોટ બાંધી રહ્યા છે આપણે. હવે ઈસ્ટને એક્ટિવેટ કરવાની છે, તો એના માટે પહેલા ઈસ્ટ લઈએ. આ 4 ગ્રામ ઇન્સ્ટન્ટ ઈસ્ટ છે. તમે ડ્રાય એક્ટિવ ઈસ્ટ યુઝ કરતા હોય તો 7 ગ્રામ લેવાની. એને બસ 7 ગ્રામથી થઈ રહેશે. એક મોટી ચમચી દળેલી ખાંડ છે. અને હવે આ હુંફાળું પાણી છે. પાણી કેટલું ઉમેરવાનું? 75 ml લેવાનું છે. એને મિક્સ કરી લઈએ. ઈસ્ટને એક્ટિવેટ કરવા માટે હંમેશા ખાંડ લેવાની, કારણ કે એનું ખાવાનું છે, એટલે જેવું ખાંડ હશે ને એની સાથે તો ફટાફટ એક્ટિવેટ થઈ જશે. હવે એને આપણે 5 મિનિટ એને એક્ટિવેટ થવા દઈએ. ઈસ્ટ ફરમેન્ટ થઈ ગઈ છે. હવે આપણે અંદર ઉમેરી દઈએ. ઓલવેઝ જ્યારે આપણે પીઝાનો લોટ બાંધતા હોઈએ ત્યારે જેટલું પાણી કીધું હોય એમાં 75% જ અંદર ઉમેરવાનું પહેલાં, અને પછી લોટ બાંધી જોવાનો. લાગે કે ભાઈ હજી થોડુંક જરૂરત છે તો જ ઉમેરવાનું, અને એ બી થોડુંક સ્પ્રિંકલ કરી કરીને જ ઉમેરવાનું, વધારે નહીં ઉમેરવાનો આની અંદર. ક્લીન બોલ અને ડો, આ પરફેક્ટ કહેવાય કે તમારો ડોનું મેઝરમેન્ટ પરફેક્ટ આની અંદર આવ્યું છે. ધીસ ઇઝ અ સાઇન કે પરફેક્ટ છે. હવે એને આપણે 30 મિનિટ થોડોક રેસ્ટ આપવાનો છે. 4 ગ્રામ જેટલું મેં મીઠું ઉમેર્યું છે. હું નીચે લઈ અને એને મસળવાનો. ત્યારે જ એક પરફેક્ટ પીઝાનો બેઝ બને. યસ. અને પછી છે ને આવી રીતે આમ ચેક કરવાનું કે થાય છે. અને વિન્ડો પેન કે જો અત્યારે તૂટી ગયો, હા, એટલે હજી મારે થોડુંક એને મસળવાની જરૂરત છે. ઓકે. તમારો લોટ થોડોક ઢીલો હોય કે પાણી કદાચ ભૂલથી વધારે પડી ગયું હોય તો થોડોક મેદો છાંટી દેવાનો અને પછી મસળવાનો, એટલે તરત થઈ જશે. તું જોઈ શકે છે ઉપરનું એને ખાસું સોફ્ટ થઈ ગયું છે, એટલે ટેક્સચર હવે ફોર્મ થઈ રહ્યું છે. એને આવી રીતે ફરીથી આપણે ચેક કરી લઈએ. તું જોઈ શકે છે આ તૂટતો નથી. અહીંયા આંગળીથી હું તોડું છું પણ આ વચ્ચેથી તૂટતો નથી, બરાબર? હા, આ બંધાઈ ગયો છે. હવે એને આપણે તેલ આવી રીતે વ્યવસ્થિત રેડવાનું અને બાઉલને ગ્રીસ કરી લેવાનું. હા, અને આ રીતે બધી જગ્યાએ આમ થોડુંક એને લગાવી દેવાનું, ઉપર બી મૂકી દઈએ આપણે એને ઢાંકીને. હવે આપણે પીઝા સોસ બનાવીએ. એના માટે 2 નાની ચમચી તેલ ઉમેરવાનું છે. હવે આપણે લસણ લઈશું. લસણ કેટલું લઈએ છે? 1 નાની ચમચી. જે રૂટીન પીઝા સોસ હોય એવો જ બનાવીએ છીએ કે આમાં પણ ડિફરન્ટ છે? ડિફરન્ટ એટલે ઇટાલિયન જે પીઝા સોસ આવે છે એમાં તો ખાલી ટામેટાની પ્યુરી હોય છે અને લસણ હોય અને થોડું બેઝિલ ને એ નાખેલું હોય છે, ઓરેગાનો હોય. બાકી અહીંયાનો જે ઇન્ડિયન પીઝા સોસ છે એ હું અત્યારે બનાવવા જઈ રહી છું, કારણ કે આપણને બધાને કાંદા લસણ એના વિના ગમતો નથી આવતો, ભાવે નહીં બહુ જલ્દી. હા, એક કાંદો છે મેં છીણી લીધેલો છે એને એ ઉમેરીએ. થોડોક કાંદો સંધળા આવે પછીથી આપણે ટામેટાની પ્યુરી ઉમેરીશું. ચેન્જ થઈ ગયો છે કલર. આ મેં 3 ટામેટાની પ્યુરી લીધેલી છે એ ઉમેરીએ. કાચા ટામેટાની પ્યુરી લઈએ. હા,
એને તમે બ્લાન્ચ કરી અને સહેજ એક જ મિનિટ અંદર ગરમ પાણીમાં ઉમેરવાના, તરત કાઢી લેવાના અને ઠંડા પાણીમાં નાખી દેવાના અને બહારની સ્કીન કાઢી લેવાની. એ આપણે લીધેલું છે, એની પ્યુરી બનાવી છે. એટલે એને બાફવાના કે કશું જ નથી, તરત જ. એક નાની ચમચી મીઠું, એક મોટી ચમચી ખાંડ, અને આનું પાણી બળે ત્યાં સુધી આપણે ટોપિંગ્સને મેરિનેટ કરી દઈએ. હા, અને ઓલવેઝ ધીમા તાપે ચડવા દેવાનો, કારણ કે આજુબાજુની તર બધે જ ટામેટાની પૂરી ફેલાઈ જશે, એટલે ઓલવેઝ એને ધીમા તાપે જ થવા દેવાનું. હા, મેરિનેશન માટે ટોપિંગ્સના પહેલા 5 કપ પનીર લીધેલા છે મેં, આવી રીતે એના ક્યુબ ડાઈસ જેવો કરી લીધેલા છે. 5 કપ કાંદા, એ બી મેં આવી રીતના મોટા જ સમાર્યા છે. મકાઈ છે, બાફેલી છે, એના દાણા લીધેલા છે. કેપ્સિકમ છે, એને બી આવું મોટું સમારેલું છે. ચીલી ફ્લેક્સ, આ ઇટાલિયન હર્બ્સ આવે છે માર્કેટમાં, ઇઝીલી અવેલેબલ છે, એ ઉમેરીએ. હર્બ્સ કેટલા લઈએ છે? 1 ચમચી મીઠું ઉમેરીશું. અને થોડુંક તેલ, 1 નાની ચમચી મિક્સ કરી લઈએ. એને આવી રીતે ઓલવેઝ મેરિનેટ કરી અને લેવાથી એની ફ્લેવર બાઈટ લઈએ ને ત્યારે એની ફ્લેવર આવશે, નહીતર પનીર ને બધું ફિક્કું લાગશે મોઢામાં. એટલે ઓલવેઝ એને પહેલા આવું મેરિનેટ કરી દેવાનું, અને તમારી પાસે ટાઈમ હોય તો 15-20 મિનિટ જેટલું એને મેરિનેશન માટે મૂકી દેવાનું. આ મેરિનેટ થઈ ગયું છે, હવે આપણે સોસ ચેક કરી લઈએ. આ પાણી ઓલમોસ્ટ બળવા આવ્યું છે, એટલે હવે આપણે એની અંદર ઓરેગાનો ઉમેરીશું, 1 નાની ચમચી. 1 ચમચી ચીલી ફ્લેક્સ, એ ના હોય તો લાલ મરચું ઉમેરી શકાય, બટ જ્યાં ઇટાલિયનની વાત આવે ને ત્યાં મસાલિયાનો ડબ્બો ખોલવાનો નહીં. આપણે તો ગુજરાતીઓ બધી જ જગ્યાએ મસાલાના ડબ્બા ખોલી જ કાઢીએ છીએ, પણ એમાં નહીં કરવાનું. બને ત્યાં સુધી ચીલી ફ્લેક્સ જ યુઝ કરવાના, તો જ એનો રિયલ ટેસ્ટ આવશે. આવું બટર લેવાનું છે, થોડું સોફ્ટ હોવું જોઈએ રૂમ ટેમ્પરેચર પર, અને થોડુંક વધારે પ્રમાણમાં બટર લેવાનું અને આજુબાજુ બધે જ ગ્રીસ કરી દેવાનું, આવી રીતે ચોપડી લેવાનું બધું. એ ગ્રીસિંગ નું કામ તો કરશે જ કરશે, પણ એની સાથે સાથે બટર નો ટેસ્ટ પણ મળશે. અને આવી રીતની ઉપરની સાઇડ્સ પર બી લગાવવાનું છે. અચ્છા, અને ધીમે ધીમે એને આ રીતે ઉઠાવી અને બહારની સાઈડ. અચ્છા, કારણ કે આપણે બહાર સુધી એનો ડો આવશે, એટલે જો અગર અહીંયા નહીં લગાવ્યું હોય આપણે બટર તો ચોટી જશે. એટલે બધી સાઈડ પ્રોપરલી પા ભાગનું જ ઉપર ખાલી લગાવવા. બરાબર, આવી રીતે માર્કેટમાં ચીઝના બ્લોક મળે છે, આ મોઝરેલા ચીઝ લીધેલી છે, એ આવી રીતે એકદમ પાતળી સ્લાઈસ કરી અને મૂકવાની. અને સાઈડો એને ચોટાડતા જવાનું. અચ્છા, બાઉલની બધી સાઈડ આપણે ચીઝથી જ કવર કરી લઈએ. યસ, અને આ ઉપર એક્સ્ટ્રા દેખાય એને લઈ અને કાઢી લેવાની, અને જ્યાં જ્યાં ગેપ હોય ને ત્યાં લગાવી દેવાની. હવે આપણે મેરિનેશન કર્યું હતું જે ટોપિંગ્સનું, એ આપણે અત્યારે ઉમેરીએ. આની અંદર તમને જે ભાવે એ તમે ઉમેરી શકો છો ટોપિંગમાં. ઓલિવ્સ બી લઈ શકાય છે.
જેમ ખાલી લાગે ત્યાં મૂકી દેવાનું. હવે આપણે સોસ બનાવ્યો તો પીઝા સોસ એ એડ કરીએ. આવી રીતના થીક થઈ જવો જોઈએ. જો અંદર પાણી હશે ને તો બધી જગ્યાએથી બહાર આજુબાજુથી બહાર છૂટશે પાણી, એટલે એને આવી રીતે થીક જ ઉમેરવાનો. બધું બહુ સ્પ્રેડ નથી કરવાનું, આમ ટેકરો જ બનાવવાનો. યસ યસ. હવે આપણે જે આથો લાયા હતા છેલ્લે, જે 30 મિનિટ માટે મૂક્યો હતો, તું જોઈ શકે છે કેટલો થીક થઈ ગયો છે. આપણે છેલ્લું જે એને આથો લાયા 30 મિનિટ માટે, એ હવે આપણે અહીંયા લગાવીએ. આ થઈ ગયો છે સીલ. લાસ્ટ એને બટરથી થોડું ગ્રીસ કરી લઈએ. બટર કે તેલ કઈ બી હશે ચાલશે. હવે આપણે એને પ્રી હીટેડ ઓવનમાં, એટલે તમારે ત્યાં જે બી હાઈએસ્ટ પોઈન્ટ હોય પ્રી હીટેડ, કે 250 હોય તો 250, કે 300 હોય તો 300, એટલા ડિગ્રી ઉપર એકવાર એને પ્રી હીટ કરી દેવાનું ઓલમોસ્ટ 15-20 મિનિટ માટે. આ જ્યારે એસેમ્બલ કરવા મૂકીએ ને ત્યારે આપણું પાછો પ્રી હીટ થતું જ હોવું જોઈએ, અને પછી જ્યારે એને મૂકીએ ત્યારે 220 ડિગ્રી ઉપર એને 30-40 મિનિટ માટે મૂકવો પડશે. અકોર્ડિંગ ટુ ધ તમારું ઓવન કેવું છે. મોટું હશે તો થોડીક વાર લાગશે, નાનું હશે તો તરત થઈ જશે. 30 મિનિટ પહેલા બી થઈ જતા હોય છે, 25 મિનિટે બી થઈ જાય છે, એટલે તમે એ ધ્યાન રાખવાનું. અને ઉપર આખું બદામી રંગ થઈ જશે, એટલે ક્રસ્ટ તમારો રેડી થઈ જશે આ રીતે. તો હવે આપણે બેક કરવા એને મૂકી દઈએ. હેલી, આ બેક થઈને રેડી છે, અને મેં એક પોટને અનમોલ્ડ બી કરી લીધેલો છે. તું જોઈ શકે છે કે એના હેવી સોસથી અને ચીઝથી ખાસો ફેલાઈ ગયો છે, અને આમ કિનારોથી બહાર આવવાની તૈયારી છે એની. હવે આપણે ફટાફટ ચીલી ફ્લેક્સ ઉપર ઉમેરી દઈએ, ભવરાઈ દઈએ એને. અને તમે અનમોલ્ડ ના કરીએ ને તો પણ દેખાવમાં બહુ જ સરસ લાગી રહ્યો છે, જાણે મશરૂમ પડ્યો હોય ને દૂરથી એવું લાગે. યસ, તો તૈયાર છે એકદમ નવી સ્ટાઇલનો પીઝા, પીઝા પોટ પાઈ, અને એકદમ ડિલિશિયસ. યસ, પીઝા પોટ પાઈ બનાવવા માટે જોઈશે પીઝાનો લોટ બાંધવા માટે જોઈશે મેંદો 125 ગ્રામ, ઈસ્ટ 4 ગ્રામ, ખાંડ 1 મોટી ચમચી, પાણી 75 ml, મીઠું 4 ગ્રામ, તેલ 1 ચમચી. પીઝા સોસ બનાવવા માટે જોઈશે તેલ 2 નાની ચમચી, લસણ 1 નાની ચમચી, છીણેલી ડુંગળી 2 ચમચી, ટામેટાની પ્યુરી 1 વાટકી, મીઠું 1 નાની ચમચી, ખાંડ 1 મોટી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઇટાલિયન સિઝનિંગ 1 ચમચી. ટોપિંગ બનાવવા માટે જોઈશે પનીર 1/2 કપ, ડુંગળી 1/2 કપ, મકાઈ 1/2 કપ, કેપ્સિકમ 1/2 કપ, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઇટાલિયન સિઝનિંગ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ઓરેગાનો 1 નાની ચમચી. એસેમ્બલ કરવા માટે જોઈશે બટર, મોઝરેલાની સ્લાઈસ, મેરિનેટ કરેલા વેજીટેબલ્સ અને પીઝા સોસ. પનીર ટીકા ઢોસા બનાવવાની છું. અરે વાહ, પનીર ટીકા ઢોસા બનવાના છે. પનીર ટીકા તો મને બહુ જ પસંદ છે એઝ અ સ્ટાર્ટર. પનીર ટીકા બધાનું ફેવરેટ હોય છે, અને એમાં એ ઢોસામાં એની ફ્લેવર આપવામાં આવે તો શું વાત જ કરવી. એક્ઝેક્ટલી, શરૂ કરીએ. હા, સૌથી પહેલા આપણે એક મેરિનેશન રેડી કરીશું. હા, એના માટે 3 મોટી ચમચી જેટલું હું બાંધેલું દહીં લઉં છું. અચ્છા, 1 ચમચી જેટલું તેલ એડ કરું છું. હા, અને આ રાઈનું તેલ છે. અચ્છા, ઓકે. એનાથી શું ફરક પડે? એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે, જે એક્ચ્યુઅલી આપણે બહાર ખાતા હોય ને એવું જ લાગે છે. ઓ અચ્છા. હવે એમાં મસાલા એડ કરશું. હા, અડધી ચમચી
સંચળ પાવડર છે, અડધી ચમચી ચાટ મસાલો, ઓકે, અડધી ચમચી ગરમ મસાલો, હા, એક ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી શેકેલ જીરાનો પાવડર કરેલો છે, અધકચરો છે, ઓકે, અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરશું. એક ચમચી આપણે શેકેલ ચણાનો લોટ છે એ ઉમેરીશું. અચ્છા, કોરો શેકવાનો એને? હા, કોરો જ શેકેલો છે. અચ્છા, સ્વાદ પ્રમાણે મીઠું, મેં સંચળ પાવડર નાખ્યું છે એટલે મીઠું જોઈને નાખવાનું. હા, 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું, ઓકે, અને 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. બરાબર, આ બધું બરાબર મિક્સ કરી દેશું. ઓકે, આ મેરિનેશન, આ જે મસાલો છે એટલો ટેસ્ટી હોય છે ને કે એમાં પનીર તો સારું લાગે જ, પણ સાથે બીજા વેજીટેબલ્સ હોય ને એ બી બહુ મસ્ત લાગે. આની સાથે કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરો ને એટલે ઢોસા બહુ જ સરસ બને છે. અને ઇવન તમે ઢોસા ન ખાવા હોય તો એમનામ સ્ટાર્ટર તરીકે ખાવું હોય તો પણ સરસ લાગે છે. યસ, તો મેરિનેશન તૈયાર છે, હવે એને થોડી વાર સાઈડમાં રાખી દઈશું. ઓકે, હવે આપણે એક રેડ પેસ્ટ બનાવી લેશું જે આ ઢોસામાં જ આપણે સ્પ્રેડ કરીશું. ઓ અચ્છા, કેમ કે ફ્યુઝન છે એટલે એમાં 2-3 જે સામગ્રીઓ હોય છે એને મિક્સ મેચ કરીને જ બનાવવાની હોય. અચ્છા, ઓકે, તો એના માટે મેં અહીંયા 2 બ્લાન્ચ કરેલા ટમેટા છે એ ઉમેરીશ. હવે એની અંદર 3-4 સૂકા મરચા છે જેને મેં 15-20 મિનિટ પાણીમાં પલાળી લીધા હતા, ઓકે, એ ઉમેરીશું. બરાબર, અને 6-7 કળી લસણની ઉમેરીશું. થોડું મીઠું એડ કરશું અને આની બરાબર ફાઇન પેસ્ટ બનાવી લેશું. રાઈટ, ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. હા, હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું. બરાબર, મેં ઢોસા માટે 1 કપ ખીરું લીધું છે. હા, જેમાં 3 વાટકી ચોખા, 1 કપ અડદની દાળ અને 1 ચમચી મેથી મેં 7-8 કલાક પલાળી લીધા હતા અને એને સરસ રીતે મિક્સરમાં પેસ્ટ બનાવી અને પછી આથો આવા રાખેલું હતું, તો સરસ આથો આવી ગયો છે. ઓકે, તો એના ઢોસા બનાવીશું. યસ, સૌ પ્રથમ તો ઢોસા બનાવીએ ત્યારે એના માટેનો જે તવો હોય છે એમાં 2-3 ટીપા તેલ એડ કરી અને બરાબર એને ગ્રીસ કરવાનું હોય છે. ઓકે, અને પછી ભીના કપડેથી આપણે એને લૂછવાનું હોય છે જેથી ઢોસા બનાવીએ તો ચોટે નહીં. બરાબર, હવે 1 ચમચા જેટલું ઢોસાનું ખીરું એ ઢોસાના તવા ઉપર પાથરીશું. અને હવે આપણે એમાં જે ફ્યુઝન કરવાનું છે એના બધા સામગ્રીઓ આપણે ઉમેરીશું. અચ્છા, આની ઉપર જ ઉમેરવાનું? ઓકે, તો આમાં 2 ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી છે. બરાબર, 2 ચમચી જેટલા ટમેટા છે. બરાબર, અને આ ટાઈમે આપણે ગેસ છે ને આપણે સ્લો જ રાખીશું. હા હા, 2 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ છે. બરાબર, અને પનીર ટીકા છે તો પનીર તો હશે એટલે પનીરને પણ મેં ઝીણું સમારી લીધું છે. રાઈટ, એટલે આ બધા શાકભાજી આપણે મેરિનેશનમાં નથી ઉમેરવાના. હા, મેરિનેશનમાં નથી ઉમેરવાના, કેમ કે જે આ ફ્યુઝન કરે છે ત્યારે જે એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે પનીર ટીકાના એ જ આમાં એડ કરવાનું અને મેરિનેશન એડ કરવાનું. ઓ અચ્છા, આપણે જે લાલ ચટણી બનાવેલી એ પણ આપણે 2 નાની ચમચી જેટલી ઉમેરીશું. ઓકે, તો આ ચટણીનો ઉપયોગ આપણે બીજા ઢોસામાં કરી શકીએ? હા, આ ચટણી સબ્જીમાં છે, ઢોસાના બીજું બનાવીએ ગમે તે જગ્યાએ ઉપયોગ કરી શકાય. ઓકે, અને ખાવામાં પણ સરસ લાગે. યસ, અને 1 મોટી ચમચી જેટલું આપણે જે આ મેરિનેશન બનાવેલું એ ઉમેરીશું. ઓકે,
હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે તો થોડું લાલ મરચું 5 ચમચી જેટલું લાલ મરચું ઓકે થોડું અમસ્તું મીઠું ઉમેરીશું હા કેમ કે આપણે જે મેરિનેશન છે એ લાલ ચટણી છે એમાં પણ મીઠું ઉમેર્યું હતું હા હા અને 1 થી 2 ચમચી જેટલું બટર ઉમેરીશું અરે વાહ બટરમાં થશે હા અને આ બધી વસ્તુ હવે આની ઉપર આપણે મિક્સ કરશું ઓકે ઢોસાની ઉપર જ કરશું હા બરાબર બાકી સાદા ઢોસા આપણે મસાલા ઢોસા બનાવતા હોય તો ઢોસો ઉતાર્યો ઢોસો ઉતાર્યો હા અને મસાલો હા મસાલો એમાં મસાલો આપણે અલગથી બનાવીએ છીએ હા પણ જે આ ફ્યુઝન રેસિપીસ છે એમાં મોસ્ટ ઓફ બધા તમે જુઓ ને તો ઢોસા ઉપર જ મસાલા પ્રિપેર કરવાના હોય છે અને અત્યારે તો ચૂલા ઢોસા પણ બહુ જ પોપ્યુલર છે ને ચૂલા ઢોસા હોય ને તો એની ઉપર બહુ જ મોટી જાડી એવી તો એનો તવો મૂકવામાં આવે છે અને એની પર જ ઢોસા સ્પ્રેડ કરવામાં આવે છે અને પછી જે ફ્લેવર આપવી હોય તે આપી શકાય છે યસ અને બહુ જ સરસ લાગતા હોય છે અને ઘણી વખત તો એમાં સાંભાર પણ નથી આપતા ના આ ફ્યુઝન ઢોસા હોય ને એમાં ચટણી સાથે જ ખાવાના હોય છે તો હવે થોડો ગેસ ફાસ્ટ કરીશું હા અને કેવા થવા દઈશું એને અને જ્યારે ઢોસો બ્રાઉન થઈ જાય હા કે થોડો લાલાશ પડતો થાય અને અહીંયા પણ તેલ છૂટવા લાગશે ઓકે એટલે ખબર પડી જશે કે ઢોસો રેડી છે ઓકે હવે એની પર આપણે ચીઝ સ્પ્રેડ કરીશું અરે વાહ આ ઢોસો તો આ શનિ રવિમાં બની જ જશે હા એટલા સરસ છે આ અને આ તૈયારી પહેલેથી જો કરી રાખી હોય ને તો બનાવવામાં ખૂબ જ સરળતા પડે હા હા એકદમ જે આપણે ઉપર સ્ટફિંગ ઉમેર્યું છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયું છે અને જે આમાં તેલ છૂટી ગયું છે એ દેખાય આવે છે બરાબર છે અને આમાં જે વેજીટેબલનો ક્રંચ હોય છે કેમ કે બહુ કૂક કરવાનું નથી હોતું એટલે પરફેક્ટ પનીર ટીકા ખાતા હોય ને એવું જ લાગશે યસ તો હવે આ જે આપણે આ સ્ટફિંગ છે એને હવે એને એક બાઉલમાં કાઢી લેશું અચ્છા કાઢી લેવાનું હા કેમ કે આટલું સ્ટફિંગ ઢોસા પર રાખીશું ને તો ઢોસા બિલકુલ સોગી થઈ જશે રાઈટ ઓકે તો હવે આ મિક્સર છે જે પનીર ટીકાનું એક બાઉલમાં કાઢી લેશું અચ્છા થોડું રાખીશું થોડું કાઢશું ઓકે અને હવે આ ઢોસાને ફોલ્ડ કરી દેશું ઓકે હવે ઢોસાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું હા જે આ પનીર ટીકાનો મસાલો આપણે ઢોસા ઉપર બનાવ્યો હતો એ સાથે સર્વ કરશું બરાબર અને એની સાથે ગ્રીન ચટણી અને નારિયેળની ચટણી છે કેમ કે આની જોડે ગ્રીન ચટણી જે પનીર ટીકા આપણે સ્ટાર્ટર તરીકે ખાતા હોય છે ત્યારે ગ્રીન ચટણી જ આપવામાં આવે છે બરાબર તને આમાં સાંભારની જરૂર નથી પડતી બિલકુલ આ એમનામ જ ખૂબ જ સરસ લાગે છે યસ તો તૈયાર છે પનીર ટીકા ઢોસા હા પનીર ટીકા ઢોસા બનાવવા માટે જોઈશે મેરિનેશન બનાવવા માટે બાંધેલું દહીં 3 મોટી ચમચી રાઈનું તેલ 1 ચમચી સંચર પાવડર 1/2 ચમચી ચાટ મસાલો 1/2 ચમચી ગરમ મસાલો 1/2 ચમચી લાલ મરચું 1 ચમચી શેકેલા જીરાનો પાવડર 1 ચમચી કસૂરી મેથી 1/2 ચમચી શેકેલો ચણાનો લોટ 1 ચમચી મીઠું સ્વાદ પ્રમાણે હળદર 5 ચમચી ધાણા જીરું 1 ચમચી આદુ લસણની પેસ્ટ 1 ચમચી લાલ ચટણી બનાવવા માટે જોઈશે બ્લાન્ચ કરેલા ટામેટા 2 નંગ પલાળેલા સૂકા લાલ મરચા 3-4 નંગ લસણ 6-7 કળી મીઠું સ્વાદ પ્રમાણે ઢોસા બનાવવા માટે જોઈશે ઢોસાનું ખીરું જરૂર મુજબ સમારેલી ડુંગળી 2 ચમચી સમારેલા ટામેટા 2 ચમચી સમારેલું કેપ્સિકમ 2 ચમચી સમારેલું પનીર 2-3 ચમચી બટર 2-3 ચમચી ચીઝ 1 ક્યુબ મીઠું સ્વાદ પ્રમાણે તેલ ગરમ મૂકે છે 3 મોટી ચમચી તેલ લઈએ છે
અજમો નાખીએ છે, અડધી ચમચી અજમો લીધો છે. હવે આદુ લસણની પેસ્ટ લઈએ છે, એક મોટી ચમચી આદુ લસણની પેસ્ટ લીધી છે, એને સાતળી લઈએ છે. એક બાઉલ ઝીણા સમારેલા કાંદા લઈએ છે, છોલે બનાવતી વખતે કઈ એવી વસ્તુ છે જેનું ખાસ ધ્યાન રાખવું પડે છે? છોલેને પ્રોપર બાફી લેવાના અને ઓવર બોઇલ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીતર જ્યારે તમે છોલે વઘારશો ત્યારે ચણા એકદમ મેશ થઈ જશે. અને પ્લસ આપણે આમાં જે ટમેટોની પ્યુરી નાખીએ છે એ ટમેટોની પ્યુરી ટમેટાને ઉકાળીને જ લેવાની, ઓકે, તો જ એનો સ્વાદ સરસ આવશે. નહીં તો કાચા ટમેટા નાખશો તો એ સતળાશે નહીં, સરખી તો કાચાનો સ્વાદ આવશે તમને. ઓકે, સારું. ઘણી વાર છે ને આ જ ભૂલ કરી દઈએ છીએ આપણે કે ટામેટાની પ્યુરી કીધી છે તો લઈ લઈએ, ભલે પછી કાચા ટામેટાની ઉતાવળ હોય એટલે આપણે એવું જ કરીએ. પણ જો તમને ઉતાવળ હોય અને તમે કાચા ટામેટાની કરતા હો તો પછી એને સરખો ટાઈમ આપવો પડે તમારે સતળાવા, જ્યાં સુધી તેલ એકદમ છૂટું ના પડી જાય ત્યાં સુધી તમારે સાતળવું પડે એને. હવે આમાં મસાલા કરી દઈએ. મીઠું થોડું લઈએ છીએ કેમ કે આપણે ચણા બાફતી વખતે મીઠું નાખેલું છે, એટલે કાંદાના ભાગનું જ મીઠું લઈએ છે. બે મોટી ચમચી મરચું લઈએ છે, આ મેં કાશ્મીરી મરચું લીધું છે. ઓકે, એટલે 5 ચમચી હળદર લઈએ છે, 1 ચમચી ધાણા જીરું લઈએ છે, 1 ચમચી છોલે મસાલો છે એ લઈએ છે. મેઇન ઇન્ગ્રેડિયન્ટ અડધી ચમચી આમચૂર પાવડર છે એ લઈએ છે. હવે એને મિક્સ કરી લઈએ. આમચૂર પાવડરની જગ્યાએ અનારદાનાનો પણ યુઝ થાય છે. હા, અનારદાના હું હમણાં કહેવાની જ હતી કે અનારદાના જો તમારા પાસે, પણ કેવું કે બધા પાસે ના હોય એટલે એના ઓપ્શનમાં આમચૂર છે. ઓકે, જો તમારા પાસે અનારદાના એટલે કે દાડમના દાણાનો પાવડર હોય તો તમે એ વાપરી શકો છો. અને ફ્રેશ દાડમ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. હા, ફ્રેશ દાડમ પણ, એને પણ તમે સરખા શેકી અને એની પેસ્ટ બનાવીને પણ આમાં યુઝ કરી શકો છો. એકદમ મોઈસ્ચર ઉડાડી દેવાનું એનું અને પછી એને મિક્સરમાં પીસી લેવાના ઠંડા કરીને, તો પણ ચાલે. હવે 1 કપ ટમેટો પ્યુરી લીધી છે, બાફેલા ટમેટા આનાથી જ સ્વાદ સરસ આવે છે. ગેસ વાસ કરી દેજો. ગ્રેવીનો કલર તો અત્યારથી જ આવી ગયો છે. હા, થોડું ટમેટાના ભાગનું આપણે મીઠું એડ કરીએ છીએ. હવે આમાં 1 ચમચી કસૂરી મેથી લઈએ છે, 1 કપ પાણી લઈએ છે. ઓકે, હવે આમાં આપણે જે છોલે બાફ્યા હતા એ એડ કરીએ છીએ. સુગંધ આવવાની શરૂ થઈ ગઈ છે મને. અને 15 મિનિટ માટે ઉકળવા દઈએ છે. ઓકે, ઢાંકીને નહીં ઉકાળવાનું, ખુલ્લું જ. ઓકે, તો શાકના ઓપ્શનમાં છોલે તૈયાર થઈ રહ્યા છે, તો રોટલીના ઓપ્શનમાં શું બનશે? તને કીધું ને કે તને આજે જરાય એવો અફસોસ નહીં થાય કે તને બહારે જમવા નથી મળતું. હા, તો પછી એના માટે છોલે સાથે શું હોય મને કે? કુલચા. યસ, આજે તને હું મારી સ્ટાઇલના ચૂરચૂર કુલચા બતાવીશ. ચૂરચૂર કુલચા? હા, તે નામ તો સાંભળી હશે પણ આજે હું તને ચૂરચૂર કુલચા બતાવીશ. ઓકે, તો એને બનાવવા માટે શું કરીશું? સૌથી પહેલા તો આપણે લોટ બાંધવાનો છે. એક મોટો બાઉલ મેંદો લીધો છે, 2 ચમચી દહીં લીધું છે, 2 ચમચી ઘી છે,
ચૂરચૂર કુલચા બનાવવા હોય આપણે તો એના માટે ઘીનું મોણ લેવું જરૂરી છે. હા, તો ચૂરચૂર થશે. અડધી ચમચી બેકિંગ પાવડર છે. ઓકે, અડધી ચમચી બેકિંગ સોડા છે. મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે. હવે પાણીથી લોટ બાંધી લઈએ છીએ. હા, આ લોટને છે ને થોડો ઢીલો જ રાખવાનો છે. ઓકે, પહેલા હું આને મિક્સ કરી લઉં. હા, હવે જેટલી જરૂર હોય એટલું પાણી નાખી આપણે લોટ બાંધીએ છીએ. એટલે આપણે થોડી મહેનત કરી લઈને તો બહાર જવાની સહેજ પણ જરૂર નથી, બહાર જેવું જ ઘરે બનાવી શકીએ છીએ. યસ. જો આવો ઢીલો લોટ જોઈએ એકદમ. ઓકે, તો પછી આરામથી વણાય છે? હા, વણવું હોય તો વણાય, અને હાથેથી પણ કરવું હોય તો હાથેથી પણ થાય. અને થોડું તેલ લગાવી દઈએ. અને છે ને અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે આપણે. અચ્છા, પણ જો કોઈને બહુ જ ઉતાવળ હોય અને આ રેસ્ટ આપવાનો ટાઈમ ના મળે તો ચૂરચૂર કુલચા આમાંથી બનશે? બનશે, પણ 10 મિનિટનો તો રેસ્ટ આપવો જ પડશે. સારું, 10 મિનિટ તો ફાળવવી જ પડશે. હા, આમ તો આપણે પ્રી પ્લાન જ કરતા હોઈએ છીએ, કેમ કે છોલે કુલચા કાંઈ આપણે એકદમ અર્જન્ટમાં ન ખાઈ શકીએ. હા, પલાળેલા બજારમાં મળતા હોય છે, તો એ તમે પીરિયડ એટલો ઓછો કરી શકો, પણ તમારે આના માટે તો થોડો ટાઈમ આપવો જ પડે. એટલે બહુ જ અર્જન્ટ હોય તો 10 મિનિટ તો રેસ્ટ આપવો જ પડે. હવે આને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપીએ છીએ. લોટને રેસ્ટ આપ્યો છે ત્યાં સુધી આપણે પૂરણ બનાવી લઈએ. એના માટે આપણે 50 ગ્રામ પનીર લીધું છે, એને છીણી લઈએ છીએ. હવે એમાં બાફીને મસળેલું એક બટેટું લઈએ છે. આમચૂર છે અડધી ચમચી, એ લઈએ છે. એક ઝીણું સમારેલું લીલું મરચું છે, એ લઈએ છે. ગરમ મસાલો છે એક નાની ચમચી, એ લઈએ છે. ઝીણો સમારેલો એક નાનો કાંદો છે, એ લઈએ છે. બે ચમચી કોથમીર લઈએ છે. બે નાની ચમચી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે. થોડી હળદર, 5 ચમચી ધાણા જીરું ને 5 ચમચી લાલ મરચું. હવે બધું મિક્સ કરી લઈએ. આ ચૂરચૂર કુલચા અત્યારે જે બનાવી રહ્યા છે એમાં આ જ સ્ટફિંગ થતું હોય છે કે આ સિવાય બી કરી શકાય? આમાં કોઈ પણ ઇનોવેશન કરી શકો, જેમ કે મેં પનીર લીધું છે એની જગ્યાએ તમે ચીઝ પણ વાપરી શકો છો. ઓકે, અચ્છા, એકદમ ચીઝી થઈ જશે પછી. હા, આ પૂરણમાંથી તો એકલા પરાઠા બનાવીને ખાધા હોય ને તો પણ બહુ સરસ લાગે. આમાં તમે ફક્ત પનીર અને કોથમીરનું પણ સ્ટફિંગ લઈ શકો. બહુ જ ફાઇન લાગે છે પનીરના પરાઠા. હા, પૂરણ તૈયાર છે. લોટને રેસ્ટ આપીને તૈયાર છે, પૂરણ તૈયાર છે. તો હવે કુલચા બનાવી લઈએ. હા, અને સરખી રીતે મસળી લેવાનો છે. હવે થોડું તેલ લઈએ છે. આપણે રૂટીનમાં કોઈ લોટ મસળીએ ને તો આટલી બધી વાર નથી મસળતા, 30 સેકન્ડ મસળી લેતા હોઈશું, પણ આને વધારે મસળવાનો છે. હા, આમ પણ તમે કોઈ પણ નોર્મલ લોટ બાંધીએ ને આપણે તો એને રેસ્ટ આપવાનો અને મસળવાનું. અચ્છા, તો તમારી રોટલી ભાખરી રોટલા જે પણ બનાવતા હોય ને એકદમ સોફ્ટ થાય. ઓકે, મેંદો લઈએ છે. હવે આની અંદર પૂરણ મૂકી દઈએ.
હવે હાથેથી દબાવીને જ કુલચા તૈયાર કરીએ છીએ. હા, એટલે તમે વણી શકો પણ આવી રીતે બે હાથે પ્રેસ કરી અને તમે કુલચાને બનાવી લો તો પણ સરસ થાય. અને એકદમ ઈઝીલી થઈ જ જાય છે. લોટ બહુ જ ઢીલો છે. ઢીલો છે એટલે જ ઢીલો રાખવાનો છે કે તમારા કુલચા ઈઝીલી હાથેથી થઈ જાય. અને મેઈન હાથેથી કરો ને એટલે ફૂલે બહુ. અચ્છા, ઓકે, સરસ. હા હા, અચ્છા, એટલે બને ત્યાં સુધી વેલણનો ઉપયોગ નહીં જ કરવાનો. હા, હવે એને શેકી લઈએ. અને કડક શેકવાના છે. બંને બાજુ તો એકદમ શેકાઈ જ જવા દેવાના છે. પછી પાછા ગેસ ઉપર એને શેકવાના છે. અચ્છા, ઓકે. એક બાજુ સરસ શેકાઈ ગયા છે. હવે બીજી બાજુ પણ આવી રીતે જ શેકવાના છે. આવી રીતે થોડું થોડું દબાવતા રહેશો ને તો પણ વાંધો નહીં. ઓકે. જો, હવે એને ગેસ પર શેકી લઈએ. જેમ રોટલીને આપણે ડાયરેક્ટ ગેસ પર ફૂલાવીએ એવી જ રીતે. એવી જ રીતે. બંને બાજુથી એકદમ ડાર્ક કલર કરવાનો છે. તો જ કડક થશે ને. હા, અને પછી ચૂરચૂર ઇફેક્ટ આવશે. યસ. જો કેવો ફૂલે છે. સરસ શેકાઈ ગયો છે. બે મિનિટ હવે એને ઠંડુ થવા દઈએ છે. હવે ને જો કેવો અવાજ આવે છે. યસ. અને હવે હવે એને કટ કરી લઈએ. એના ઉપર હવે બટર. બટર વગર તો આ કુલચા જાણે અધૂરા જ છે. હા, થોડી કોથમીર. કુલચા રેડી છે. સર્વ કરી લઈએ છોલે અને કુલચા. હા, ચલો તો આપી દો છોલે. અહીંયા લો ત્યારે. છોલેમાં હવે થોડી કોથમીર એડ કરીએ છીએ આપણે. મિક્સ કરી લઈએ. હવે સર્વ કરી લઈએ. મને છોલે કુલચા મળે ને એટલે બસ, બીજું કઈ જ ના જોઈએ. છોલે ઓલમોસ્ટ બધાને ભાવતા જ હોય છે. હા, આદુની કતરણ છે એ ઉપરથી લઈએ છે. હા, કોથમીર સાથે ચૂરચૂર કુલચા. તો હેલી તૈયાર છે અમૃતસરી છોલે અને ચૂરચૂર કુલચા. યસ, તો હવે સાથે મળીને ખાઈ પણ લઈએ. ચોક્કસથી. અમૃતસરી છોલે અને ચૂરચૂર કુલચા બનાવવા માટે જોઈશે. અમૃતસરી છોલે બનાવવા માટે જોઈશે. છોલે બાફવા માટે જોઈશે. પલાળેલા છોલે ચણા 1 બાઉલ, પાણી 2 કપ. હવે પોટલી બનાવવા માટે જોઈશે. તમાલપત્ર 1 નંગ, લવિંગ 3 નંગ, ઇલાયચી 3 નંગ, એલચો 1 નંગ, મસાલા આમળા 1/2 ચમચી, ચાની પત્તી 1/2 ચમચી, મરી 1/2 નાની ચમચી. વઘાર કરવા માટે જોઈશે તેલ 3 મોટી ચમચી, અજમો 1/2 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી,
સમારેલી ડુંગળી એક બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, કાશ્મીરી લાલ મરચું બે મોટી ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, છોલે મસાલો 1 ચમચી, આમચૂર પાવડર 1/2 ચમચી, બાફેલા ટામેટાની પ્યુરી 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, કસૂરી મેથી 1 ચમચી, પાણી 1 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે આદુની કતરણ અને કોથમીર. કુલ્ચા બનાવવા માટે જોઈશે મેંદો 1 મોટો કપ, દહીં 2 નાની ચમચી, ઘી 2 નાની ચમચી, બેકિંગ પાવડર 1/2 નાની ચમચી, બેકિંગ સોડા 1/2 નાની ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ, તેલ 1 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે પનીર 50 ગ્રામ, બાફેલું બટાકું 1 નંગ, આમચૂર પાવડર 1/2 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, ગરમ મસાલો 1 નાની ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલી કોથમીર 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, હળદર 5 ચમચી, ધાણા જીરું 5 ચમચી, લાલ મરચું 5 ચમચી.